સૌ સ્વર સાધક મિત્રોને નમસ્કાર. પ્રસ્તુત કરીએ છીએ એક ઓડિયો પુસ્તક જેનું નામ છે સંગીતકારોના જીવન પરિચય. વાચક અને સંકલન પાઘરાળ જયસુભાઈ એમ, ધ્વનિમુદ્રણ ગોહિલ બાબુભાઈ એસ. મિત્રો, આપને અમારું પુસ્તક ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઇક આપો અને વધારેમાં વધારે સંગીતના રસિક મિત્રો સુધી શેર કરો. સંગીતકારોના જીવન પરિચય. એક, સ્વપંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર. સ્વપંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરનો જન્મ મહારાષ્ટ્રના કુરુંદવાર જિલ્લાના બેલગામમાં ઈસવીસન 1872માં થયો હતો. તેમના પિતા એક સારા કીર્તનકાર હતા. પંડિતજી નાના હતા ત્યારે એક પ્રસંગે દારૂખાનું ખોલતા તેમની આંખોને નુકસાન થયું એટલે નિશાળનો અભ્યાસ છોડવો પડ્યો. તેથી તેમણે સંગીતકારો સંગીત શીખવાનું નક્કી કર્યું. તેમણે સંગીતનો અભ્યાસ સ્વ પંડિત બાલકૃષ્ણ બુવા ઇચલકરંજીકર પાસે કર્યો. પહેલા તેમનો અવાજ સારો ન હતો અને ગુરુજી શીખવે તેમ ગાઈ શકતા ન હતા, પણ ખૂબ મહેનતથી તેમણે અવાજને કેળવ્યો. કહેવાય છે કે લગભગ 15 વર્ષ સુધી દિવસના 14 થી 18 કલાક સુધી મહેનત કરીને તેમણે સંગીત વિદ્યા સાધ્ય કરી અને તેમાં પ્રવીણતા મેળવી. તેમના જમાનામાં સંગીત શીખવું એ હલકા લોકોનું કામ ગણાતું. સારા માણસો સંગીત શીખતા નહીં, જે કોઈ શીખે તેની સમાજમાં ખૂબ ટીકા થતી. એટલે તે વખતે સંગીત અને સંગીતકારોની સમાજમાં કોઈ કિંમત ન હતી. મોટાભાગના સંગીતકારો દુર્ગુણી અને વ્યસની હતા. ઈસવીસન 1901માં લાહોર ખાતે તેમણે ગાંધર્વ મહાવિદ્યાલય નામની સંગીત સંસ્થાની સ્થાપના કરી. થોડો સમય આકરી કસોટીમાંથી પસાર થવું પડ્યું, પણ ધીરે ધીરે તેની તપશ્ચર્યા ફળી અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં દાખલ થવા લાગ્યા. ગરીબ વિદ્યાર્થી કે જેઓ સંગીતમાં જ આગળ વધવા માંગતા હોય તેમને માટે પંડિતજીએ રહેવાની, જમવાની, કપડાની તથા શિક્ષણની મફત વ્યવસ્થા કરી આપી અને એ રીતે તેમણે સંસ્કારી શિક્ષકો તૈયાર કર્યા. ઈસવીસન 1908માં મુંબઈ ખાતે ગાંધર્વ મહાવિદ્યાલય શરૂ કર્યું. હિન્દુસ્તાનની ચારેય દિશાના બધા મોટા શહેરોમાં તેમજ નેપાળ, બ્રહ્મદેશ અને સિલોનમાં જઈ ત્યાં સંગીતના અનેક જલસા કર્યા, સંમેલનો ભર્યા અને એ રીતે જનતામાં સંગીતની અભિરુચિ કેળવી. તેમણે સંગીતના 50 ઉપરાંત પુસ્તકો રચ્યા છે. અશ્લીલ અને શૃંગારિક ચીજોને સ્થાને પ્રસિદ્ધ સાધુ સંતોના પદોનો સુંદર રાગોમાં બેસાડી લોકભોગ્ય બનાવ્યા. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસમાં રાષ્ટ્રગીત
અને રામધૂન ગાવાની પ્રથા તેમણે શરૂ કરી. તેમણે પ્રથમ પંક્તિના સર્વ માન્ય સેવા ગાયકો તૈયાર કર્યા અને સેંકડો નહીં પણ હજારો સંગીત રસિકો તૈયાર કર્યા. દેશમાં સંગીત વિદ્યાનો ઉદ્ધાર કર્યો. પંડિત ઓમકારનાથ ઠાકુર, પંડિત વિનાયક રાવ પટવર્ધન, પંડિત નારાયણ મોરેશ્વર ખરે, પંડિત શંકરરાવ વ્યાસ, પંડિત નારાયણરાવ વ્યાસ, પ્રોફેસર દેવધર વગેરે તેમના શિષ્યો છે. ઈસવીસન 1924ની સાલથી તેઓ બધા કામમાંથી વિરક્ત થયા અને શ્રીરામની ભક્તિ અને રામાયણ પ્રચારમાં લીન થયા. નાસિકમાં રામ નામ આધાર આશ્રમ સ્થાપી ત્યાં જ પ્રભુભજન કરવા લાગ્યા. ઈસવીસન 1931ના ઓગસ્ટની 21મી તારીખે મિરજમાં તેઓ સ્વર્ગવાસી થયા. પંડિતજીના એકના એક પુત્ર શ્રી દત્તાત્રેય પલુસ્કર, જેમનું 26/10/1955માં ફક્ત 35 વર્ષની ભર યુવાનીમાં અવસાન થયું. તેમણે આટલી નાની વયમાં પણ એક શ્રેષ્ઠ સંગીતકાર તરીકે હિન્દભરમાં ખ્યાતિ મેળવી હતી. આજે પણ પંડિતજીના શિષ્યો અને પ્રશિષ્યો હિન્દભરમાં ઠેર ઠેર સંગીત વિદ્યાલયો ચલાવી રહ્યા છે.